હવે દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી કે તમને કવિતા માટેનો એક પીક મોકલવામાં આવ્યો છે. એ પીકમાં દરેક વિદ્યાર્થી લાઈન ટુ લાઈન ધ્યાન આપશે અને જે જે શબ્દો હાર્ડ જે છે, જે તળપદા શબ્દો, તળપદા એટલે દેશી શબ્દ, એ દરેક શબ્દોના અર્થ અહીંયા આપવામાં આવ્યા છે. કોઈને પણ કોઈ ક્વેરી હોય તો મને એ કાલે પૂછી શકશે અને આપણે સીધા પ્રવેશ કરીશું કાવ્યોમાં. હવે મીરાબાઈ વિશે આપણે જોઈ ગયા પછી એમણે લખેલા કાવ્ય મોરલી તરફ આગળ વધીએ. મોરલી એટલે વાંસળી, અને વાંસળી કોણ વગાડતા? તો કે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત ગોપી ભાવે જે પોતાના હૃદયની જે વાતો છે, ગોપી ભાવે કૃષ્ણ માટેનો પ્રેમ ગોપી ભાવે રજૂ કરતા મીરાબાઈ દરેકે દરેક કૃતિમાં એમણે ગોપી રીતે જ એમણે પોતાના ભગવાન પ્રત્યેનો પ્રેમ રજૂ કર્યો છે. તો ભગવાન કૃષ્ણ મોરલી વગાડે છે તેની ભક્તિમાં લીન એમણે એમના પહેરવેશનું પણ સરસ મજાનું વર્ણન કર્યું છે, સરસ મજાની વાતો કરી છે, રાસ મંડળમાં વિરાજે છે અને ગોપીઓ બધી જે ગોપીઓ છે એમની સાથે રાસ રમે છે. તો લાઈન ટુ લાઈન બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપે. તો કે વાગે છે રે, વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. હવે વૃંદાવન એટલે શું? વૃંદાવન એટલે તુલસી. તુલસી જે આપણે પૂજા પાઠ કરીએ છીએ, સવારે આપણે સૂર્યની સામે અર્ધ કરીએ છીએ, એના કુંડામાં આપણે પાણી નાખીએ છીએ, એ તુલસીનો છોડ. આપણે ત્યાં મોટા ભાગે ગુજરાતમાં છોડ જોવા મળે છે, પરંતુ ખરેખર બ્રજ મથુરા અને એ તરફ તમે જશો, ગોકુળ તરફ જશો, એ વૃંદાવનમાં ખરેખર તુલસીના મોટા ઝાડવા છે. તો એ વૃંદાવન મોરલી વાગે છે. વાગે છે રે, વાગે છે, શું વાગે છે? તો કે એનો સામેથી આપણામાં જ જવાબ આવી જાય છે, કે બીજી જ લાઈનમાં એમનો જવાબ પણ મળી જાય, આપોઆપ તમને સમજાઈ જાય તેવો જવાબ છે. વાગે છે રે, વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવનમાં સરસ સુંદર મજાની મોરલી, સુંદર મજાનું મધુર ગીતમાં એ સુરમય એ વાંસળી વગાડે છે કૃષ્ણ ભગવાન. તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. નાદ એટલે અવાજ, નાદ એટલે અવાજ, ધ્વનિ. તો એ સુંદર સુમધુર અવાજ જે છે, એ અવાજ આખા ગગનમાં ગાજી ઉઠે છે. સુંદર મજાનો જે અવાજ છે મોરલીનો, આખા ગગનમાં ગાજી ઉઠે છે, આખા આકાશમાં સંભળાય છે. અને વૃંદાતે વન્ને માર્ગ જાતા વાલો દાણ દધી ના માગે છે. સરસ મજાનું કાવ્ય છે, ગાઈ શકાય છે. વૃંદાતે વનને માર્ગ જાતા, વૃંદાવનના અંદરથી એટલે મોટા ભાગે ગોકુળમાંથી એ બ્રજનારીઓ મથુરામાં દહી માખણ મહી આપવા માટે જાય છે, ત્યારે રસ્તો એનો એ જ છે વૃંદાવન. તો એ કહે છે કે વૃંદાતે વનને માર્ગ જાતા, ગોપીઓ વૃંદાવનને માર્ગે જ્યારે મહીઓ આપવા માટે જાય છે, મહી આપવા મટકીઓમાં માખણ દહી વગેરે આપવા માટે જાય છે, ત્યારે કૃષ્ણ ભગવાન એમની પાસેથી ટેક્સ, દાણ એટલે ટેક્સ, ટોલ ટેક્સ આપણે ભરીએ છીએ અને કોઈ પણ વસ્તુ ખરીદીએ તેના પરનો આપણને ટેક્સ લાગે, એને ગુજરાતી ભાષામાં કર કહેવાય, કર. અને ટેક્સ આપણે કહીએ છીએ, સાદુ જે સામાન્ય શબ્દો છે તે દાણ છે. તો કે વૃંદાતે વનમાં વનને માર્ગે જાતા વાલો દાણ દધી ના માગે છે. હવે એ ટેક્સ રૂપે શું માગે ગોપીઓ પાસેથી? તો કે એ દહી અથવા તો માખણ માગે છે. વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, વાલો રાસ મંડળમાં વિરાજે છે. સરસ મજાની વાત કરી દીધી કવિયત્રીએ કે વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, ગોપીઓ એ મહી વેચવા જાય છે, એમને પણ સાથે લે છે. અને શું મધુર મોરલી જ્યારે વાગે છે ત્યારે ભાન ભૂલેલી ગોપીઓ, પ્રેમમાં ઘેલી બનેલી ગોપીઓ કૃષ્ણ ભગવાન સાથે રાસ રમે છે. અને વૃંદાતે વનમાં રાસ રચાયો છે અને
વાહલો રાસ મંડળમાં વિરાજે, વાહલો શબ્દ કૃષ્ણ ભગવાન માટે વપરાયો છે. તો વૃંદાતે વનમાં રાસ રચ્યો છે, કોણે રાસ રચ્યો છે? કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે રાસ રચાયો છે અને રાસ મંડળમાં વિરાજે છે. રાસ મંડળમાં વિરાજે છે એટલે કૃષ્ણ ભગવાન એ ગોપીઓ સાથે રાસ રમે છે. ચારે બાજુ વર્તુળાકારમાં સર્કલમાં ગોપીઓ છે અને વચ્ચોવચ્ચ કૃષ્ણ ભગવાન ઉભારીને મધુર મુરલીના સુર છેડે છે અને ગોપીઓ ગાંડી ઘેલી બનીને રાસ રમી રહી છે. પીળા પીતાંબર જરકસી જામાં પીળો તે પટકો બિરાજે છે. પીળા પીતાંબર, પીળા રંગના પીતાંબર એટલે વસ્ત્રો, અંબર એટલે વસ્ત્ર, અંબર એટલે આસમાન પણ થાય, આકાશ પણ થાય, પરંતુ પીળા પીતાંબર, પીળા રંગના વસ્ત્રો કૃષ્ણ ભગવાને પહેર્યા છે. પીળા રંગના વસ્ત્રો કૃષ્ણ ભગવાને પહેર્યા છે અને જરકસી જામાં ખૂબ ઊંચી જાતનું કાપડ છે, બોસ્કી નામનું કાપડ આવે, ખૂબ ઊંચી જાતનું કાપડ છે. એ કાપડ માંથી એમણે પાયજામો બનાવ્યો છે. અને પીળો તે પટકો બિરાજ, કટકો, પટકો એટલે દુપટ્ટો, કટકો આપણે કહીએ છીએ કાપડનો, એ માથે પણ બાંધી શકાય છે અને કમરે પણ બાંધી શકાય છે. તો મીરાબાઈ કહે છે કે પીળા પીતાંબર જરકસી જામાં પીળો તે પટકો બિરાજે છે. પીળા સરસ મજાના વસ્ત્રો વિષ્ણુ ભગવાન, રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, એ વિષ્ણુ ભગવાનના જ અવતારો છે, રામ ભગવાન અને કૃષ્ણ ભગવાન. એટલે એમણે પીળા વસ્ત્રો જે ધારણ કર્યા છે વિષ્ણુ ભગવાનના વસ્ત્રો છે અને એમને પીળા વસ્ત્ર શોભે છે. એટલે પીળા રંગના વસ્ત્રો એમણે શરીરે ધારણ કર્યા છે અને જરકસી જામા એટલે જરકસી નામનું સરસ મજાનું ઊંચી જાતનું કાપડ છે, એ કાપડમાંથી એ પાયજામો એમણે બનાવ્યો છે અને પીળો પટકો દુપટ્ટો અને કમરે પણ બાંધી શકાય તેવો દુપટ્ટો અને માથે પણ બાંધી શકાય તેવો દુપટ્ટો, સરસ મજાનો પીળો દુપટ્ટો પણ શોભી રહ્યો છે. કાને તે કુંડળ, માથે મુગટ, મુખ પર મોરલી બિરાજે છે. કાનમાં સરસ મજાના લટકડા એ કુંડળ પહેર્યા છે અને એ માથે મુગટ છે અને મુખ પર મોરલી બિરાજે છે. મુખ પર મોરલી શોભાયમાન છે, સુંદર મજાની મોરલી સુમધુર રાગમાં વગાડે છે, મોરલી શોભી રહી છે. અને મસ્તકે મુગટ, એ મુગટ જે છે માથા પર પહેરવાનું જે સાધન છે ને મુગટ કહેવામાં આવે છે. મુગટમાં કૃષ્ણ ભગવાને મોરપંખ લગાડ્યો છે, એ મોરપંખ એના એની શોભામાં ઓર વધારો કરે છે. વૃંદાતે વનની કુંજગલીમાં, કુંજગલી એટલે શું? તો કે એકદમ ઘટાદાર વૃક્ષો હોય અને ખૂબ સરસ મજાનો છાંયડો હોય અને એકદમ ઘટાદાર વૃક્ષોથી જે છાંયડો શોભે છે તેને કુંજગલી કીધી છે. ત્યારે વૃંદાતે વનની કુંજગલીમાં વાલો થનક થનક થઈ નાચે છે અને જે રાસ રચાયો છે ગોપીઓ સાથે રાસ રમે છે. દરેક ગોપીઓને એવું જ લાગે છે કે કૃષ્ણ ભગવાન માત્ર અને માત્ર મારી સાથે જ રાસ રમે છે, પરંતુ હકીકત તો એ છે કે કૃષ્ણ ભગવાનના રૂપ અનેક છે. એટલા માટે કહેવાયું છે કે 1600 ગોપીઓનો વાહલો કૃષ્ણ ભગવાન અને દરેકે દરેક ગોપીને એવું જ લાગતું કે કૃષ્ણ ભગવાન મારી સાથે જ રાસ રમે છે. તો કહે છે કે વૃંદાતે વનની કુંજગલીમાં વાલો થનક થનક થઈ થનકાર કરીને નાચે છે. અને છેલ્લે મીરાબાઈ આ દરેક કાવ્યમાં એમની આ કાવ્ય પંક્તિ જોવા મળે છે, દરેક ભજન હોય પદ હોય તેમાં, કે બાય મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ. અને કહે છે કે મીરાબાઈના પ્રભુ ગિરિધર, ગિરિધર, ગિરિ એટલે પર્વત, ધર એટલે પકડવું, જેણે પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો તે ભગવાન કૃષ્ણ તેને ગિરિધર કહ્યા. એટલે બાય મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, કોના ગુણ? ભગવાન કૃષ્ણના ગુણ. દર્શન થકી દુઃખ ભાંગે છે, માત્ર તમે ભગવાન કૃષ્ણનું ફોટાનું દર્શન થાય, તસવીરનું દર્શન થાય, અથવા તેનું નામ તમે લો, ભગવાન કૃષ્ણનું નામ લો અથવા તસવીર સામે જુઓ, તેટલામાં જ દરેક પ્રકારના દુઃખ દૂર ભાગી જાય છે. અને સાચો ભક્ત હોય, સાચા સંત હોય, તેને કદી પણ ભગવાન કૃષ્ણના
લીધે કોઈ પણ દુઃખ આવી શકતું નથી, ભગવાન કૃષ્ણ એની રક્ષા કરે છે. એટલે મીરાબાઈએ પોતાના ભગવાન કૃષ્ણ પ્રત્યે પોતાનો પ્રેમ રજૂ કર્યો છે અને સંત હૃદયની સંવેદના તીવ્રતાથી એમાં રજૂ કરી છે. તે વાત સુંદર મજાના નાનકડા કાવ્યમાં રજૂ કરવામાં આવી છે.